तो हेलो फ्रेंड्स, आजे आपणे बनावाना छे कंसार, ते पण माइक्रोवेव ओवन मां, जे झटपट बनी जशे। तो आ रेसिपी छेक सुधी चोक्कस जोशो। कंसार बनावा माटे सौ प्रथम मैं एक माइक्रोवेव सेफ बाउल लीधेलो छे। काचनो अथवा प्लास्टिकनो माइक्रोवेव सेफ बाउल लई शकाय। तेनी अंदर मैं उमेर्यु छे एक कप जेटलू पाणी। माप ध्यान में राखशो, एक कप आपणे पाणी लीधेलू छे। तेनी अंदर आपणे उमेरवाना छे थोड़ो गोड़। ध्यान राखशो, गोड़ शकन पूरतो ज उमेरवानो छे। वधु गोड़ उमेरशो तो तमारो कंसार चिकाश पकड़शे अने छूटो नहीं बने। हवे तेमा आपणे उमेरीशुं बे नानी चमची जेटलू घी। घी उमेर्या बाद आ मिक्सचरने आपणे माइक्रोवेवमां मूकीने हाई मोड उपर एक मिनिट माटे माइक्रोवेव करीशुं। तो अहीं मैं माइक्रोवेवमां मूकी दीधुं छे मिक्सचरने हाई मोड उपर एक मिनिट माटे। ज्यां सुधी आ माइक्रोवेव थाय छे त्यां सुधी आपणे हवे एक बाउल लई लईए। आ बाउलनी अंदर आपणे लईशुं एक कप जेटलो घऊंनो करकરો લોટ। જે બાઉલથી આપણે પાણીનું મેઝરમેન્ટ લીધું હતું તે જ બાઉલ મેં અહીંયા લોટ લેવા માટે ઉપયોગ કરેલો છે। હવે તેની અંદર આપણે મોણ માટે એક મોટી ચમચી જેટલું તેલ લઈશું અને તેને મિક્સ કરી દઈશું। બ્રેડ ક્રમ્સ જેવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે આને પ્રોપરલી મિક્સ કરવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે આને બરાબર રીતે મેં મિક્સ કરું છું। હવે ત્યાં સુધી આપણું જે માઇક્રોવેવ કરવા મૂકેલું પાણીનું મિક્સચર હતું તે પણ હવે તૈયાર થઈ ગયેલ છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે તેની અંદર ગોળ અને ઘી ઓગળી ગયેલા છે। હવે આ પાણીના મિક્સચરની અંદર આપણે ઘઉંનો જે કરકરો લોટ જેની અંદર આપણે મોણ નાખ્યું હતું તે આપણે ઉમેરી દઈશું। હવે આને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ આપણે જોઈશું તો આ એક પેસ્ટ જેવું તમને જોવા મળશે। આ જે મિક્સચર છે હવે તેને આપણે 2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકવાનું છે। તો અહીં હું હાઈ મોડ પર ફરીથી આ મિક્સચરને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરવા મૂકી દઉં છું। તો હવે આપણું જે મિક્સચર છે તે માઇક્રોવેવ થઈ ગયું છે 2 મિનિટ માટે। તમે તેને જોશો તો તે કંઈક આવું તમને દેખાશે। તેનું ટેક્સચર તમને થોડું શીરા જેવું લાગશે। તેને હવે ફરીથી આપણે બરાબર મિક્સ કરીશું અને આ મિક્સચરને આપણે ફરીથી માઇક્રોવેવ કરવા માટે મૂકવાનું છે। બીજી વખત હવે આપણે આ મિક્સચરને ફક્ત 1 મિનિટ માટે માઇક્રોવેવ કરવા મૂકીશું। તો મિત્રો, હું તમને અહીં એક ટીપ જણાવી દઉં। તમે જે ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરો છો અહીં તે ઘઉં જૂના હોવા જોઈએ તો સારો કંસાર બનશે, પણ જો ઘઉં નવા હોય તો પાણીનું પ્રમાણ સહેજ ઓછું રાખવું। તો 1 મિનિટ માઇક્રોવેવ કર્યા બાદ તમે જોશો તો આ મિક્સચર તમને કંઈક આવું દેખાશે। તો આપણો કંસાર ઓલમોસ્ટ રેડી છે। હવે આ મિક્સચરને આપણે ઢાંકીને થોડી વાર માટે સીજાવવા માટે આપણે મૂકી દેવાનું છે। જો તમને લાગે કે હજુ બી કંસાર બરાબર થયો નથી તો ફરીથી 1 મિનિટ માટે તમે આ મિક્સચરને માઇક્રોવેવ કરી શકો છો। 10 મિનિટ બાદ આ બાઉલને ખોલીને આપણે જોઈશું તો આપણો એકદમ છૂટ્ટો અને સરસ કંસાર બનીને રેડી થઈ ગયો હશે। હવે આ કંસારને આપણે સર્વ કરીશું। તમે જોઈ શકો છો કંસાર કેટલો સરસ અને છૂટ્ટો બન્યો છે। તો હવે આ કંસારને સર્વ કરવા માટે એક બાઉલમાં થોડો કંસાર લઈશું અને તેની ઉપર આપણે ઘી અને ખાંડ નાખીને સર્વ કરીશું। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જણાવજો કે કયા કયા પ્રસંગોમાં તમારા ઘરે કંસાર બનાવવામાં આવે છે। તે સિવાય તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધાની સાથે શેર કરજો। નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે આવી જ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।